ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલી ગામત્રણની જમીનના પ્લોટને લઈ વિવાદ સામે આવ્યો છે। થાવર ગ્રામ પંચાયત દ્વારા અગાઉના સર્વે નંબર 5માં ગામત્રણની જાહેર હરાજી કરી પ્લોટનું વેચાણ કર્યું હતું, જેમાં થાવર ગામના કણબી ભેમાભાઈએ નિયત રકમની ચૂકવણી કરી વર્ષ 2011ના રોજ 3 પ્લોટની ખરીદી કરી હતી। ત્યારે ભેમાભાઈએ પોતાના નામે અને પોતાના માતા અને પિતાના નામે એમ કુલ 3 પ્લોટ જાહેર હરાજી દરમિયાન વેચાણે લીધા હતા, જે પ્લોટની જંત્રી પ્રમાણે રકમ 73,881 રૂપિયા કિંમત ચૂકવી પાવતી પણ મેળવી હતી। ભેમાભાઈના પાસે પ્લોટ લીધાની સનદ, પંચાયતની આકારણી તેમજ નિયમિત ભરાતા વેરાની પાવતી પણ છે, એટલે કે પ્લોટ લીધાના તમામ પુરાવા ભેમાભાઈ પાસે હાજર છે, પરંતુ થાવર ગામની સીમા આવેલા ગામતળમાં તેમને આપેલા પ્લોટ જોવા મળતા નથી। ભેમાભાઈના જણાવ્યા અનુસાર થાવર ગામના ઈસમોએ તેમના પ્લોટ ઉપર કબજો જમાવી બાંધકામ કર્યું છે। આ જમીન મામલે કબજો જમાવનાર ભરતભાઈ પટેલનો અમે સંપર્ક કર્યો હતો, તો જે પ્રમાણે પ્લોટના તમામ દસ્તાવેજ ભેમાભાઈ પાસે છે એ જ પ્રમાણેના તમામ દસ્તાવેજ ભરતભાઈ પાસે પણ મળી આવ્યા છે, એટલે કે એક જ પ્લોટ ઉપર બે સનદો તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના અધિકારીઓએ આપી દીધી છે। થાવર ગામના ભેમાભાઈ પોતાના હકના પ્લોટ જમીન મેળવવા માટે છેલ્લા એક વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। નવા કાયદા પ્રમાણે ભેમાભાઈ કણબીએ જમીન પચાવી પાડવા પ્રતિબંધક મુજબ ફરિયાદ પણ આપી છે, જોકે છેલ્લા એક વર્ષથી જમીન પ્લોટ માટેની તપાસ કોરંબે પડી છે, જેના કારણે નિયમો પ્રમાણે જમીન પ્લોટની રકમ સરકારમાં ભરી હોવા છતાં હજુ સુધી ભેમાભાઈને પોતાની જમીનનો કબજો મળ્યો નથી। મારો હું પટેલ ભેમાભાઈ રહેમલભાઈ બોલું છું। જ્યારે ગામ સ્થળ 2011માં તારીખ 9 મે 2011 ને તારીખે મને પ્લોટ ફાળવણી કરી હતી ગામ પંચાયતે, અને મેં કમ્પ્યુટર એમની સનદો જે ગામ પંચાયતે જે કાર્યવાહી થતી હતી એના પ્રમાણે મેં બધું કરી નાખ્યું, એમને પૈસા પણ ભરી નાખ્યા, મારા પાસે એની પહોંચ પણ છે, અને હું જે રેગ્યુલર ઘરવેરો પણ ભરું છું, મારા પાસે આકારણી પણ છે, અને હું મારા નામે, મારા ભદ્રા નામે અને મારા મમ્મીના નામે 3 પ્લોટો છે, પણ માણસો લે ભગુ માણસો અંદર આવા માણસોએ મારા પ્લોટો ઉપર કબજા કરી નાખ્યા છે। એ કબજા મેં વારંવાર રજૂઆત કરવા છતાં ખાલી કરતા નથી, આવા માણસો અંદર ઘૂસી ગયા છે કે મેં આગળ બે વર્ષથી હાલ કેસ લડી રહ્યો છું, મેં આગળ મુખ્યમંત્રીને રજૂઆત કરી, નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી, મેં ગામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરી, લેખિતમાં તેઓ પણ રજૂઆત કરી, તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં મેં લખ્યું રજૂઆત કરી, તો છતાં એમની રજૂઆત ધ્યાને અધિકારીઓ લેતા નથી ધાનેરાના, અને કોઈ અધિકારી વાત સાંભળવા તૈયાર નથી, અને મને હાલ આજ દિવસ સુધી કબજો આપેલ નથી અને કબજો આપતા નથી, અને આવા માણસો માથાભારે હોવાને કારણે વારંવાર તેઓ આવીને જગ્યાઓ ઉપર પેલો કરી નાખે, જ્યારે પંચનામું કરવા આવે છે ત્યારે જગ્યાઓ ખાલી કરી નાખે છે, અને જ્યારે જગ્યા ખાલી કરી અને પંચનામું થઈ રહે એટલે ફરીથી કબજો કરી નાખે છે, અને એમને રજૂઆત જ્યારે પેલો કર્યો છો ત્યારે એમને જવાબ મને મળે છે કે તમારી જગ્યા તમને જ્યારે પેલું થશે ત્યારે તમને પેલું થઈ જશે। તમારી પ્લોટ ખુલ્લા છે કે ત્યાં બાંધકામ થયેલું કોઈ એવું? અમારે પ્લોટ ઉપર હાલ બાંધકામ થયેલું છે, બાંધકામ થયેલું જ પ્લોટ છે, એક ભરતભાઈ કરીને છે એમને મકાન બનાવી નાખ્યા છે, અને બીજા છે ભાઈ એમને દિનેશભાઈ નથાભાઈ ને એમને અંદર આ કોટ કાઢી નાખ્યો છે। ધાનેરા તાલુકાના થાવર ગામ સહિત અન્ય ગામોમાં ગામતળની જમીનમાં પાડેલા પ્લોટમાં ભારે ગેરરીતિ થતી આવી છે। સ્થાનિક સરકારી અધિકારીઓ પોતાના મળતિયા લોકોને સરકારી પ્લોટ સસ્તા ભાવે આપી દેતા હોય છે, એ જ રીતે થાવર ગામમાં હરાજીના પ્લોટમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોય એ પ્રમાણે એક પ્લોટ ઉપર અનેક સનદો ગ્રામજનોને આપી દેવામાં આવી છે। આખા આ મામલે અમે સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી પાસે પહોંચ્યા હતા, જોકે તલાટી ગ્રામ પંચાયતમાં હાજર મળ્યા ન હતા, અને મોબાઈલ ઉપર થયેલ સંપર્કમાં તલાટીએ પ્લોટની તપાસ ધાનેરા વિસ્તરણ અધિકારી પાસે હોવાનું જણાવ્યું હતું। અમે સાચી હકીકત મેળવવા માટે ધાનેરા તાલુકા પંચાયતે પહોંચ્યા હતા, ત્યારે વિસ્તરણ અધિકારી હાજર મળ્યા ન હતા। ધાનેરા તાલુકાના થાવર ગામમાં ગામતળમાં આપેલા જાહેર હરાજીના પ્લોટ મામલે યોગ્ય તપાસની માંગ ઉઠી છે। જો આ પ્રમાણે તમામ ગામોમાં એક પ્લોટ પર બે સનદો અને અન્ય દસ્તાવેજ મળી આવશે તો ભૂમાફિયાની ફરિયાદોમાં વધારો થાય તેમ છે। એક જ પ્લોટના બીજા માલિક ભરતભાઈનો સંપર્ક કરી પ્લોટ બાબતે માહિતી મેળવી હતી। મેં થાવર ગ્રામ પંચાયત પાસેથી જાહેર હરાજીમાં પ્લોટ મેળવેલ છે તથા પ્લોટની બોધકમની મંજૂરી પણ મેં લીધેલી, અને જાહેર હરાજીમાં મેં પ્લોટ રાખેલ એમાં ટીડીઓ શ્રીના હુકમ નંબર તારીખ 10/5/2015માં રાખેલે, અને
થાવરથી મોટા મેળા રસ્તા ઉપર ઉત્તર દિશામાં મારો મકાન આવેલ છે, બરાબર. જે આ લોકો આફેક્સ કરે છે એ ખોટા અને પાયાવિહોણા છે, અને આ રાજકીય અને સામાજિક અદાવત હોવાથી આ લોકો વારે ઘડી મને પરેશાન કરે છે. ધાનેરા તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી સહિત સરપંચ તેમજ અન્ય કર્મચારીઓની સહી સનદો પર જોવા મળી રહી છે. હવે તપાસ દરમિયાન ગામતરની જમીનના પ્લોટના સાચા માલિક કોણ છે તે જાણવા માટેની રાહ જોવાઈ રહી છે. એક જ પ્લોટ માટે ભરેલા નાણાં આખરે કઈ રીતે જમા થયા હશે, સાથે પંચાયત દ્વારા આપવામાં આવેલી આકારણી તેમજ વેરા પાવતીને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે.